जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप प्रकरण 8 नो छेल्लो जे टॉपिक छे जेमा कोष केन्द्र विषे माहिती मेळवी हती। कोष केन्द्र छे कोषनी अंदर कोष केन्द्र पटल पण छे, जेवी रीते कोष रस पटल छे तेवी रीते कोषने कोष केन्द्र पटल पण छे। आ कोष केन्द्र पटल छे ए कोषनी अंदर रहेला द्रव्य अने कोष रस ए द्रव्य वच्चेना संयोजनो वच्चेना पदार्थनो अवरनो नियमन करे छे। जेवी रीते आ कोष रस पटल छे તેવી રીતે આ કોષ કેન્દ્ર પટલ છે અને વચ્ચેનો ભાગને કોષ કેન્દ્ર, તો આ કોષ રસ છે એ કોષ રસ અને એની વચ્ચેના ભાગના દ્રવ્યનું નિયમન કરે છે, એટલે કે કોની અંદર જવા દેવું કોને બહાર જવું। અને કોષની અંદર રહેલું કોષ કેન્દ્રની અંદર રહેલું જે સેન્ટર છે કેન્દ્ર છે એને કોષ કેન્દ્રિકા નામ આપ્યું। અને વચ્ચેના ભાગમાં આપણે જોયું હતું કે રંગસૂત્રો હોય છે, આ રંગસૂત્રો એક પાતળી દોરી જેવી રચના છે। હવે કેટલાક સજીવો એવા છે કે બેક્ટેરિયા કે જેનું કોષ કેન્દ્ર છે એ બહુકોષીય સજીવની જેમ સુયોજિત હોતું હોય છે, કે બેક્ટેરિયા છે એનું કોષ કેન્દ્ર આપણી સજીવ જે બહુકોષીય સજીવ છે એની જેવું સુયોજિત હોતું હોય છે। સુયોજિત હોવું એટલે શું, તો કે આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ છે। આ જે રચના છે આ રચનાને આપણે શું કીધું, કોષ રસ પટલ। આ જે પડદો છે આ પડદો પડદાને આપણે કીધું કોષ રસ પટલ, પણ આ જે ભાગ છે આ ભાગને આપણે કીધું કોષ કેન્દ્ર પટલ। એટલે કે દરેક સજીવના જે કોષો છે એ કોષોની અંદર આ કોષ કેન્દ્ર પટલ કેટલાક સજીવોમાં હોય છે, કેટલાકમાં હોતું નથી। બહુકોષીય સજીવોની અંદર આ કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે, જ્યારે કેટલાક બેક્ટેરિયા છે કેટલાક એક સજીવ એક કોષી સજીવો છે એની અંદર આ કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી। એટલે કે એવા કોષો કે એવા સજીવો કે જેના કોષોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય, એવા સજીવો કે જેના કોષની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એટલે કે કોષ કેન્દ્ર પટલ એમાં જોવા મળે નહીં, એનો અર્થ એવો થયો કે કોષ કેન્દ્ર છે સીધો સેમ આવી ગયો કોષ રસમાં। તો આવા સજીવો કે જેના કોષની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય તેવા કોષોને એક કોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખાય, તેવા કોષોને આદિ કોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે છે। સારા તરીકે આદિ કોષ કેન્દ્રી કોષ એટલે કે એવા સજીવો કે જેના કોષની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, એવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ, આદિ એટલે કે જૂનું કોષ જે શરૂઆતમાં, કારણ કે દરેક સજીવની ઉત્પત્તિ માત્ર એક કોષમાંથી થાય છે, તો એવા સજીવો કે જેની અંદર આ પ્રકારની રચના એટલે કે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી એવાને આદિ કોષ કેન્દ્રી કોષ એટલે કે જૂનો પુરાણ આદિ કોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખવામાં આવે। જ્યારે કેટલાક બહુકોષી સજીવો દાખલા તરીકે આપણે છે વનસ્પતિઓ છે પ્રાણીઓ છે આ બધા જની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી છે, બરોબર, એટલે કે એવા સજીવો કે જેના કોષની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે એવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય, અને આવા કોષવાળા જે સજીવો છે એને આદિ કોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે। આદિ કોષ કેન્દ્રીય સજીવો એના ઉદાહરણ તરીકે કેટલાક બેક્ટેરિયા અને નીલ હરિત લીલ એટલે કે લીલા રંગની જે લીલ આપણને જોવા મળે છે એ લીલના કોષોની અંદર કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, બરાબર। હવે એવા સજીવો કે જેમાં કોષ કેન્દ્ર પટલ છે એ સજીવ જોવા મળે છે, દાખલા તરીકે આપણે છે વનસ્પતિ છે તો બધાની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે, તો આવા કોષોને સુકોષ કેન્દ્રીય કોષો તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આદિ એટલે કે જેમાં કોષ કેન્દ્ર પટલ હોય નહીં, સુકોષ કેન્દ્ર એટલે કે જેમાં કોષ કેન્દ્ર પટલ હોય, એટલે કે મૂળ તો આ વચ્ચેનું જે પટલ છે ન હોય તો આદિ કોષ કેન્દ્રી કોષ, અને વચ્ચેનું જે આ વર્તુળ છે કેન્દ્ર છે ખરું કેન્દ્રિકા છે પણ વચ્ચેના પટલ જેવી રચના હોય તો સુકોષ કેન્દ્રીય કોષ, અને ન હોય તો આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। તો આ કોષ કેન્દ્ર વિશેની માહિતી, એ ઉપરાંત કેટલાક ડુંગળીના કોષોને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવામાં આવે તો એના કોષરસની અંદર એટલે કે આ જે કોષ છે કોષરસની અંદર એક વચ્ચે ખૂબ જ મોટી જગ્યા જોવા મળે, આ વચ્ચે ખૂબ જ મોટો અવકાશ જોવા મળે, ખૂબ જ મોટી જગ્યા જોવા મળે, કેટલાકમાં તો એ 50% સુધી રોકાયેલો હોય, કેટલાકમાં 90% સુધી રોકાયેલો હોય,
અને કેટલાકમાં 5-10% સુધી રોકાયેલો. તો કે આવી જે ખાલી જગ્યા જોવા મળે, ખાલી અવકાશ જોવા મળે છે, એને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોષની અંદર ખાલી જોવા મળતો અવકાશ કે ખાલી જગ્યા જે જોવા મળે છે તેને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણી કોષોની અંદર રસધાની એટલે કે આપણા સજીવની અંદર, આપણા શરીરની અંદર, પછી પ્રાણીઓના શરીરની અંદર આ રસધાની છે નાની, જ્યારે વનસ્પતિની અંદર આ રસધાની છે મોટી. એટલે કે વનસ્પતિની અંદર રસધાની મોટી, પ્રાણીઓની અંદર રસધાની નાની. રસધાની એટલે કે કોષની અંદર, કોષના વચ્ચેના ભાગમાં, કોષ રસમાં એ જોવા મળતી ખાલી જગ્યાને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આગળનો ટોપિક જોઈએ તો કે વનસ્પતિના પર્ણના કોષોને જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવા મળે ત્યારે એની અંદર રંગીન સંરચના ધરાવતા વેરવિખેર થયેલા કેટલાક રચના જોવા મળે છે. રંગીન સંરચના ધરાવતી વેરવિખેર એક રચના જોવા મળે છે. આ રચનાને રંજક કણ તરીકે જોવા ઓળખવામાં આવે છે. રંજક કણ એટલે શું હમણાં તમને સમજાવું, એટલે કે કોષની અંદર રંગીન સંરચના જે વેરવિખેર થયેલી જોવા મળે છે જેને રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે. આ રંજક કણ છે બધા જુદા જુદા રંગના, આ રંજક કણ જુદા જુદા રંગના હોય. ક્યાં જોવા મળે છે તો કે વનસ્પતિના પર્ણની અંદર, વનસ્પતિના પર્ણની અંદર રંગીન સંરચના વેરવિખેર થયેલી જોવા મળે છે જેને રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે. આ રંજક કણ વનસ્પતિમાં જુદા જુદા રંગના હોય છે. લીલા રંગના હોય તો તેને હરિત કણ કહેવાય, લીલા રંગના હોય તો એને શું કહેવાય, હરિત કણ. પરિણામે વનસ્પતિના પાંદડાનો રંગ આપણને લીલો દેખાય છે. વનસ્પતિના પાંદડાનો રંગ અથવા તો લીલા કલરની લીલ, એમાં હરિત કણ છે. એમાં શું છે, હરિત કણ. એ હરિત કણને શું કહેવાય, રંજક કણ. એનું રંજક કણ નામ છે પણ એનો રંગ લીલો છે માટે એને હરિત કણ કીધું. રંગ લીલો છે માટે શું કીધું એને, હરિત કણ, જે વનસ્પતિને લીલો રંગ પ્રદાન કરે છે. એટલે જ કીધું ને કે રંગીન સંરચના, એવી રંગીન જુદા જુદા રંગની. આપણે જોઈએ છીએ કે વનસ્પતિના ઘણા બધા પાંદડાઓનો રંગ આપણને જુદો જુદો લાગે છે, તો એની અંદર જે રંજક કણ છે, રંજક કણ એ પ્રકારના રંગોના હોય છે. પીળો પાંદડાનો રંગ હોય તો પીળો રંજક કણ, ગુલાબી પાંદડાનો રંગ હોય, ગુલાબી ફૂલ છે ગુલાબનું, તો એના પર્ણ, એની પાંખડીઓને પણ શું આપણે કહીએ, પર્ણ છે. તો એની અંદર જે રંજક કણ છે એ રંજક કણનો રંગ ગુલાબી. ઘણી વનસ્પતિના પાંદડા સુશોભનમાં, ઘણી વનસ્પતિને આપણે ઘરમાં સુશોભનમાં મૂકીએ છીએ, તો એના પર્ણનો રંગ તમે જોજો બધાનો રંગ જુદો જુદો હશે. તો બધાનો રંગ જુદો જુદો હોવાનું કારણ શું, તો કે એની અંદર જે રંજક કણ છે એ રંજક કણ બધા કેવા હોય છે, જુદા જુદા રંગના. એટલે વનસ્પતિના પાંદડાને જે લીલો રંગ છે એ લીલો રંગ શાના કારણે છે, એમાં રહેલા હરિત કણ એટલે કે રંજક કણને કારણે. કારણ કે એ રંજક કણનો રંગ લીલો છે જે વનસ્પતિને લીલો રંગ આપે છે. બરાબર, તો અહીંયા આપણે કોષ કેન્દ્ર વિશેની માહિતી અહીંયા સુધી આપણે પૂર્ણ કરીએ. હવે એક અગત્યનો ટોપિક છે આટલા સુધી જે ભણ્યા એમાંથી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેની તુલના. તો કે વનસ્પતિ કોષમાં આપણને શું શું જોવા મળે અને પ્રાણી કોષમાં શું શું જોવા મળતું નથી. તો સૌથી પહેલું જોઈએ તો આપણને વનસ્પતિની અંદર કોષરસ પટલ જોવા મળે છે, એટલે કે હાજર છે. એ જ રીતે પ્રાણી કોષમાં પણ કોષરસ પટલ હાજર છે. વનસ્પતિની અંદર કોષ દિવાલ હાજર, પરંતુ પ્રાણીની અંદર કોષ દિવાલ છે ગેરહાજર. એ ઉપરાંત વનસ્પતિની અંદર કોષ કેન્દ્ર હાજર, પ્રાણીની અંદર કોષ કેન્દ્ર છે એ હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ છે એ બંનેમાં જોવા મળે, કોષ કેન્દ્ર પટલ પણ બંનેમાં શું જોવા મળે, જોવા મળે. કોષરસ પણ જો બંનેમાં જોવા મળે છે એટલે કે હાજર હોય છે. જ્યારે રંજક કણ છે એ વનસ્પતિમાં હાજર પરંતુ પ્રાણીઓમાં ગેરહાજર, એટલે કે આપણામાં રંજક કણ જોવા મળતું નથી. નહીંતર આપણો રંગ પણ કેવો હોત, વનસ્પતિની જેમ લીલો, પણ આપણામાં રંજક કણ છે નહીં, ગેરહાજર છે. એ ઉપરાંત આપણામાં કોષ દિવાલ પણ નથી. શું નથી, કોષ દિવાલ. કારણ કે આપણે તો હલનચલન કરી શકીએ છીએ, અગાઉ કીધું એમ હલનચલન કરી શકીએ છીએ, એટલે કે આપણે બહુ ઠંડી લાગે તો એ ઘરમાં હોઈ આવીએ, બહુ ગરમી લાગે તો એ ઘરમાં હોઈ આવીએ, વરસાદ પડે તો એ ઘરમાં હોઈ આવીએ. જ્યારે વનસ્પતિને તો હલનચલન કરી શકતી નથી, એક જ જગ્યાએ સ્થિર છે. પરિણામે એના કોષની ફરતે કોષરસ પટલની બહાર એક સખત આવરણ છે, જે સખત આવરણને આપણે શું કીધું છે, કોષ દિવાલ. જ્યારે વનસ્પતિની અંદર રંજકણો જુદા જુદા રંગના છે, જે જુદા જુદા રંગના રંજકણો એ વનસ્પતિને એ પ્રકારનો રંગ પ્રદાન કરે છે.
એ ઉપરાંત રસધાની છે તો કે વનસ્પતિ કોષમાં મોટી હોય છે જ્યારે પ્રાણી કોષમાં એ રચના નાની જોવા મળે છે તો અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપણે જોયો હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ તો સૌથી પહેલો પ્રશ્ન છે જેમાં ખરા ખોટા તો કે એકકોષી સજીવો એકકોષનું શરીર ધરાવે છે સાચું કે ખોટું તો વિધાન એકકોષી સજીવો છે માત્ર એનું શરીર એકકોષનું છે માટે વિધાન સાચું પછી બીજો પ્રશ્ન છે સ્નાયુઓ શાખિત હોય છે સાચું કે ખોટું સ્નાયુઓ ક્યારે શાખિત હોતા નથી માત્ર ચેતાકોષ જ શાખિત હોય છે સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે ખોટું સજીવના પાયાનો જીવંત એકમ છે એ કોણ છે કોષ છે પછી અમીબા અનિયમિત આકાર ધરાવે છે તો કે હા અમીબા છે એનો આકાર ક્યારે નિશ્ચિત હોતો નથી બીજો પ્રશ્ન માનવની ચેતાકોષની આકૃતિ દોરો ચેતાકોષનું કાર્ય કયું છે માનવની ચેતાકોષની આકૃતિ છે એ આપણને આપેલી છે પાના નંબર ચોપડીમાં 92 ઉપર ચેતાકોષની જે શાખા જેવી રચના અને એનું કાર્ય છે આપણે ઉર્મી વેગનું વહન એનું કાર્ય શું છે ઉર્મી વેગનું વહન પછી નીચેના ઉપર ટુકડો લખો જેમાં કોષરસ અને કોષ કેન્દ્ર વિશેની ટુકડો મેં તમને સમજાવી છે જે આખી તમારે લખવાની છે ચોથો પ્રશ્ન છે કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી છે તો કોષના કોષરસના ભાગમાં અંગિકાઓ એટલે કે વચ્ચેના ભાગમાં અંગિકાઓ આવેલી છે અને આ અંગિકાઓ રિબોઝોમ્સ ગ્લાયકોઝોમ રિબોઝોમ્સ ગોલગીકાય અંતઃકોષરસા કણાભસૂત્રો વગેરે આ બધી ઘણી બધી અંગિકાઓ છે એ ઉપરાંત વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ અને તેમાં જોવા મળતા ત્રણ તફાવતો તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ પાના નંબર 26 ઉપર આપેલી છે અને તેની વચ્ચે જોવા મળતા ત્રણ તફાવતમાં તમારે લખવાનું કે વનસ્પતિમાં કોષ દિવાલ હાજર હોય છે જ્યારે પ્રાણીમાં કોષ દિવાલ હાજર હોતી નથી વનસ્પતિમાં રંજક પણ હાજર હોય છે જ્યારે એમાં પ્રાણી કોષમાં રંજક પણ ગેરહાજર હોય છે વનસ્પતિની રસધાની મોટી હોય છે જ્યારે પ્રાણીની રસધાની નાની હોય છે આ બધામાં હાજર છે માટે આ તફાવત છેલ્લા સ્વરૂપમાં લખી શકાય અને તફાવત એટલે કે બંનેમાં જોવા મળતું જુદા પણ એ ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ સુકોષ કેન્દ્રીય કોષ બહુકોષી સજીવોમાં જોવા મળે આદિકોષ કેન્દ્રીય કોષ એકકોષી સજીવોમાં જોવા મળે સુકોષ કેન્દ્રીય કોષનું ઉદાહરણ તમે લખી શકો બધા જ પ્રાણીઓ અને વનસ્પતિ આદિકોષ કેન્દ્રીયનું ઉદાહરણ તમે લખી શકો નીલ હરિત લીલ અને કેટલાક બેક્ટેરિયા અને એની વ્યાખ્યા સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે જે સજીવોના કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે તેવા સજીવોને કોષ કેન્દ્રીય સજીવો કહેવાય અને જે સજીવોના કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય તેવા કોષને આદિ કોષ કેન્દ્રીય કોષ અને સજીવો પણ આદિ કોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે પણ તમે માહિતી લખી શકો પછી કોષમાં રંગસૂત્ર ક્યાં જોવા મળે છે તેનું કાર્ય શું તો કે કોષમાં રંગસૂત્ર કોષ કેન્દ્રમાં જોવા મળે છે અને તેનું કાર્ય છે વનરારે સજીવોમાં એના આનુવંશિક લક્ષણોનું વહન એક પેઢીથી બીજી પેઢીમાં કરવાનું પછી કોષનો મૂળભૂત એકમ કોષ સજીવનો મૂળભૂત એકમ છે તે સમજાવો તેના વિશેની પણ માહિતી તમારી પાસે છે જ બરાબર કારણ કે કોષ છે એ સજીવ શરીરના બંધારણનો મૂળભૂત એકમ છે જેવી રીતે ઈંટ એ મકાનનો મૂળભૂત એકમ છે તેવી રીતે કોષ એ સજીવ શરીરનો બંધારણ અને ક્રિયાત્મક એકમ છે કારણ કે કોષ છે આખા સમગ્ર સજીવનું સંચાલન કરે છે શા માટે હરિતફળ વનસ્પતિમાં જોવા મળે છે કારણ કે હરિતફળ છે એ વનસ્પતિને રંગ પ્રદાન કરે છે અને હરિતફળ છે એ માત્ર વનસ્પતિમાં જોવા મળે છે દરેક વનસ્પતિમાં એ હરિતફળ જુદા જુદા રંગના હોય છે જે વનસ્પતિને રંગ પ્રદાન કરે છે પરિણામે હરિતફળ છે માત્ર ને માત્ર વનસ્પતિમાં જોવા મળે છે બીજા કોઈ પ્રાણીમાં તે જોવા મળતા નથી ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર આપણું પૂરું થયું અને સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો ટોપિક એટલે કે આગળનું ચેપ્ટર 9મું ચેપ્ટર શરૂ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ